मुक्तिः स्मितरुचिर् पूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर ભગવાનની મૂર્તિનું રસપાન આપણને સર્વને કરાવે છે। સ્વામીએ ગઈકાલે મહારાજની મૂર્તિની અંદર આપણને મહારાજના ખભા મેં બહુ ખાંતે જોયા છે એની વાત કરી। ઉપડતી ભગવાનની છબીદાર છાતી છે, ભગવાનનો જે ઉદર છે એમાં ત્રિવળી પડે છે, ઊંડી નાભી છે, કોમળ ભગવાનની કટી છે, ભગવાનના સાથળ અને ભગવાનના ગોઠણ, ભગવાનના કાંડા અને ભગવાનની પિંડી, એ બધાય રસરૂપ એવી મૂર્તિ એનું સ્વામીએ આપણને રસપાન કરાવ્યું। આગળ સ્વામી હવે મૂર્તિમાં પ્રવેશ કરાવતા લખે છે, ભુજા ભરી બેઉ બળે નાથ નિરખ્યા છે, જોઈ જન્મ મરણ બૈટળે નાથ નિરખ્યા છે, અતિ આજાનો બે બાહુ નાથ નિરખ્યા છે, જોઈ બલહારી હું જાઉં નાથ નિરખ્યા છે, ગજ સૂંડ સરીખી શોભે નાથ નિરખ્યા છે, દેખી લોચન મારા લોભે નાથ નિરખ્યા છે। સ્વામી કહે છે મહારાજની જે ભુજાઓ છે બેઉ બળથી ભરેલી છે, ભગવાનની ભુજાને વિશે બળ છે, પ્રકૃતિ પુરુષથી માંડીને કીટ સુધીની અંદર જે કંઈ બળ છે ભગવાનનું બળ છે, ભગવાને આપેલું આંશિક બળ એમાંથી ઈશ્વરો દેવતાઓ મનુષ્યો બધા જ ભગવાનના એક આંશિક બળથી આ કામ કરે છે। જ્યારે આખો બળનો ખજાનો એ ભગવાન પોતે છે, ભગવાનના બાહુ બહુ બળિયા છે એમ સ્વામી લખે છે। આ લોકની દ્રષ્ટિએ બળિયા છે અને પરલોકની દ્રષ્ટિએ બળિયા છે, એ બાહુમાં એવી તાકાત છે। ભુજા ભરી બેઉ બળે, આ લોકનું બળ કેવું એનું એક ચરિત્ર બહુ સરસ છે। આધોઈના લાધાજી હતા અને ચાર દીકરાઓ હતા, અદોજી, કલ્યાણજી, રાયસંગજી અને રાયધનજી। એટલે મહારાજે લાધાજીને ઘેર પધાર્યા હતા, એટલે મહારાજે કહ્યું, ચારે ભાઈઓ બેઠા હતા એટલે મહારાજે કહ્યું, તમારા ચારમાં બળિયો કોણ?
તમારા ચારની અંદર એવો બળિયો કોણ કે જે કોઈને પણ હરાવી દે એવો કોણ? ત્યારે ત્રણેય ભાઈઓ બોલ્યા કે આ રાયધનજી છે ને એ અમારા ચારની અંદર બહુ બળિયા છે, આઠ નાળિયેરને એકી સાથે ભાંગી નાખે, આઠ નાળિયેરને એક હારે ભાંગી નાખે, બોલો, બે બગલ માલે, બે કોની માલે, બે સાથળ વચ્ચે લે, સાથળને પેંડું એની વચ્ચે લે, બે પિંડ્યું અને સાથળ વચ્ચે, અને ઊભા હોય ને બેસે, ઊભા થાય અને બેસે, તે આઠેય નાળિયેર એક સાથે ભાંગી નાખે. કેટલું બળ હશે? આપણે હાથથી પથ્થરારે ભટકાડવાનું હોય તોય માંડ માંડ બે ચાર ગાય તૂટે, એ હરખું ના ભાંગે, હથોડી લેવી પડે. અને આ કેવો બળિયો હશે બોલો? આઠે આઠ એક હારે. સારું, હનુમાનજીના મંદિરમાં રાખી દેવા જેવા આવાને, નાળિયેર ભાંગ્યા કરે બેઠા બેઠા. ને ખરા રંગમાં આવે ને તો સોપારીને ચપટીમાં રાખીને સુળી જેવો ચૂરો કરી નાખે. આમ સોપારીને તો આમ જ ભાંગે, હોડીની જરૂર જ નહીં, આમ આંગળી અને અંગૂઠાની વચ્ચે જ આમ કરે ને ત્યાં ભૂકો કરી દે. પાનના ગલ્લા ઉપર હાલે આ બધા મજબૂત માણસો, હુડાની જરૂર નહીં ને. મહારાજ કે અમારું કાંડું પકડો. મહારાજ કે ભાઈ બહુ બળ સાંભળી લીધું, તમારું બહુ બળ સાંભળ્યું. આવો બળિયો તો કદાચ આ પૃથ્વી પર કોઈ નહીં હોય એવું લાગે છે. આ મલકમાં તો નહીં જ હોય, આ તમારા આટલા ભુજ પ્રાંતમાં તો કોઈ આવો બળિયો નહીં હોય. પણ એક કામ કરો ને, મારું કાંડું જ પકડો. એટલે રાયધનજી કે તમારું શરીર કૃશ છે, તમારું કાંડું પકડવું એ ઠીક નહીં, કારણ કે ભાઈ ભૂકા બોલી જાય, હોપારી ભાંગી જાય, નાળિયેર ભાંગી જાય, તો તમારું એક તો શરીર કૃશ અને એની અંદર હું ઝાલું, અને એમાંય પાછું જો જોરથી ઝાલું તો તમારું કાંડું ભાંગી જાય, નામ મારું આવે. મહારાજ કે અમારી ચિંતા ન રાખવી, સારી પેઠે કાંડું પકડો, બીસો નહીં, કે પકડો બરાબર જોર કરીને. એક હાથે કાંડું પકડ્યું. મહારાજ કે બે હાથે પકડો, એક નહીં, બહુ બઢિયા છો ને, બે હાથે પકડો. મહારાજ કે પકડજો, હા પકડજો, કાંડું છૂટવું ના જોઈએ, એમ ત્રણ વાર કહ્યું અને પોતાનું કાંડું રાયધનજીના હાથમાંથી છોડાવી દીધું. આમ જ કર્યું ને, કાંડું છૂટી ગયું. પછી રાયધનજીનો જમનો હાથ બગલમાં લઈને દબાવ્યો, તમારો જમનો હાથ લાવો. તો બગલનો ભાગ તો કાંઈ એટલો કઠણ હોય નહીં ને, ત્યાં ભગવાને હાથ મુકાવ્યો અને પછી મહારાજે દબાવ્યો, તે કાંઈ બોલી શક્યા નહીં. એના મોઢા સામે જોઈને મહારાજે હાથ મૂકી દીધો, ફીન નીકળી જત મોઢામાંથી, એટલું મહારાજે બળ કર્યું. આખા આ તો અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરોને બળ આપવાવાળા હોય, એ દબાવે તો થાય શું? રાયધનજી કે મહારાજ, મારા હાથના હાડકા ભાગી નાખ્યા તમે તો. મહારાજ કે હાથ તો કાંઈ ભાગ્યો નથી. બસ એ પછી આ પરાક્રમ જોઈ અને પછી મહારાજને એને નિશ્ચય થઈ ગયો, ભગવાનના બાહુ બે બહુ બળિયા છે, આ લોકની દ્રષ્ટિએ બળિયા છે. અને એવા છે નિષ્કુળાન સ્વામી કે એ બાહુનું જે ધ્યાન કરે છે ને, જોતા જોઈ જન્મ મરણ ભય ટળે નાથ નિરખ્યા છે. એ જોઈને જન્મ અને મૃત્યુનો ભય ટળી જાય છે, કારણ કે એ હાથ એવા છે કે અનેક અનેકને આ ભવાટીમાંથી રખડતા હતા, એની બાંહી ઝાલીને આ ભવસાગરમાંથી તારીને અક્ષરધામ સુધી એ બાહુએ અનેકને આજ દિવસ સુધી પહોંચાડ્યા છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના બાહુએ અનેક પામર જીવાત્માઓને પોતાના ધામ અને પોતાના મૂર્તિના સુખ સુધી આ ભવાટીમાંથી ખેંચીને એ બળિયા બાહુ લઈ ગયા છે. એવા બાહુને જે યાદ કરે, ભગવાનને એવા હસ્તને યાદ કરે, અતિ આજાનું બે બાહુ નાથ નિરખ્યા છે, ઢીચણ સુધી લાંબા હોય એને આજાન બાહુ કહેવાય, આજાનું બાહુ. આપણા પૂજ્ય દાદા ગુરુજી આજાનું બાહુ હતા, ઠેક ગોઠણ સુધી હાથ પહોંચે એટલે એકદમ લાંબા હોય, એટલે લાગે કેવા, એવા લાગે ગજ સૂંઢ સરીખી શોભે નાથ નિરખ્યા છે. લગભગ પૃથ્વી પરના
કોઈક જ વ્યક્તિને, કોઈક મહાપુરુષો, કોઈક સત્પુરુષો એને જ આવું આજાનબાહુ હોય, નહીં તો ઊભા થાવ એટલે હાથ કોઈ દી ગોઠણ સુધી પહોંચે નહીં, સીધા ઊભા રહી જાઓ અને હાથને ગોઠણ સુધી પહોંચાડો હોય તો પહોંચે, પણ આજાનબાહુ જે હોય ને એના હાથ એવા લાંબા હોય ઠેક ગોઠણ સુધી પહોંચે, અને એ લાગે એવા જાને હાથીની સૂંઢ હોય ને એવા લાગે. મહારાજના હસ્ત આજાનબાહુ હતા અને એવા બળિયા અનેકા અનેકને આ ભવાટીમાંથી રખડતા હોય અને ઠેક ભગવાનને પોતાના ધામ સુધી પહોંચાડ્યા છે, એવા હસ્તનું ધ્યાન કરવું, એવા હાથનું ધ્યાન કરવું. એ જે ભગવાનના હાથ છે, ભગવાનના જે જમના અને ડાબા હાથ છે, એની અંદર પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું કે જમની ભુજો, જમની ભુજા જે છે, જમની ભુજાની પાસે માહિલી કોરે ઊભી ચા ઊભા ચાર તિલ છે. એ જમની ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે, અને એ છાપનું ચિહ્ન જે છે ને એને પડખે બહારની બાજુએ નાના પાછા ચાર તિલ છે. જમની જે ભગવાનની કોણી છે એનાથી હેઠું અને કાંડાથી ઊંચા બે તિલ છે. જમના હાથની ટચલી જે આંગળી છે એના મૂળથી અડધા આગળ છેટે જઈએ એટલે ઉપરની બાજુએ ત્યાં આગળ એક નાનો તિલ છે, અને ડાબો હાથ છે એના એના મૂળથી ત્રણ તસુ હેઠું જેવું જમના હાથમાં છાપનું ચિહ્ન છે એવું જ એ બાજુ પણ છાપનું ચિહ્ન છે, અને ડાબી કોણીથી બે તસુ હેઠો છે અને હાથના ઉપરના ભાગમાં છે ત્યાં આગળ એક તિલ છે, અને એ ડાબો હાથ છે એની અંગૂઠા પાસેની જે આંગળી અને વચલી આંગળી, એ જે બે આંગળી છે એ બેની વચ્ચે પાછો એક તિલ છે, અને અંગૂઠાની જે બાજુની આંગળી છે એના નખની પાસે અંદરની બાજુ એમ એક નાનો તિલ છે, ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે. આવી રીતનું સ્વામીએ બંને હસ્તનું વર્ણન કર્યું છે તિલ ચિહ્નનું. આવા શ્રીજી મહારાજના રૂડા હસ્ત છે, આવા રૂડા શ્રીજી મહારાજના રૂડા હાથ છે એનું સ્વામી કે હું ધ્યાન કરું છું. ગજ સૂંઢ સરીખી શોભે નાથ નિરખ્યા છે, દેખી લોચન મારા લોભે નાથ નિરખ્યા છે, દિલ માન્યું જોઈ ડે ડરિયો નાથ નિરખ્યા છે, ગોળ અતોડ વડ બરિયો નાથ નિરખ્યા છે, દિલ માન્યું જોઈ ડે ડરિયો નાથ નિરખ્યા છે. ડેડરિયો એટલે કોણીથી કાંડા સુધીનો ઉપરનો ભાગ જે છે આ ભાગ એને ડેડરિયો કહેવાય. એ કેવો છે તો કે ગોળ અતોડ વડ ભર્યો એવો રૂડો એ ડેડરિયો મહારાજનો લાગે છે. બધી બાજુથી ગોળ મરોડદાર વડ ભરેલો હોય એવું મહારાજનો હાથનો જે ડેડરિયો છે એ લાગે છે. આ બધું ભગવાનની મૂર્તિના રસના ભોગતા થવા માટેની ઈચ્છાવાળા અને જે રસ ભોગતા થયા છે એને આ વાતની ગમ પડે છે કે વરી એમાં તો હોય જોવાનું હશે. મેં કીધું ને કે આધ્યાત્મિક જગતમાં થયેલા કવિઓ, પ્રેમીઓ, ભક્ત હૃદયના ભક્તો, જ્ઞાનીઓ જેટલા થયા છે નંદ સંતો જેવો આજ દિવસ સુધીમાં કોઈ થયું નથી. નંદ સંતો પછીથી આ સત્સંગની અંદર એવા થયા છે, છે અને હશે, પણ નંદ સંતો પધારતા પહેલાં પૂર્વે કોઈ ભગવાનની મૂર્તિની અંદર આટલા બધા આસક્ત થયા હોય, આટલા બધા આસક્ત એવું નથી જોવા મળતું. ચરિત્રોને વાંચતા, કોઈક બીજા શાસ્ત્રોનો પણ અભ્યાસ કરતા, એવા પ્રેમી ભક્તોના જીવન જોતા, હા કોઈકમાં નિષ્ઠા, વિશ્વાસ, સમર્પણ. હમણાં ધીરજ આખ્યાનમાં આપણે બધા આખ્યાનો સાંભળ્યા, નિષ્ઠા છે, સમર્પણ છે, વિશ્વાસ છે ભગવાનમાં,
એ બધા ગુણ જોવા મળે છે, હેત છે, પ્રેમ છે એ જોવા મળે છે. પણ આ પ્રકારનું હેત અને આ પ્રકારનું ભગવાનમાં ખેંચાણ એ નંદ સંતોનું જે છે એ બહુ ગજબનું છે, બહુ ગજબનું છે, જે કોઈની કલ્પનામાં પણ ન બેસે એવું સંતોએ ભગવાનમાં આ હેત કર્યું છે, ભગવાનમાં મસ્ત બની ગયા છે. ડેડરિયો જોઈ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ખેંચાઈ છે સ્વામી, કે મેં જોયું છે. કોની સુંદર શ્યામ સુંવાળી નાથ નિરખ્યા છે, રૂડી લાગે છે રૂપાળી નાથ નિરખ્યા છે, કડાઈ કાંડા કહીએ કરબ નાથ નિરખ્યા છે, જોઈ ગળે મીન મન ગરબ નાથ નિરખ્યા છે. કોણીઓ અતિ સુંદર અને અતિ સુંવાળી છે સ્વામી, કે છે કે કોણીઓને જોઈ અને મારું મન લોભાય છે, બહુ રૂડી લાગે છે, બહુ રૂપાળી લાગે છે. કડાઈ, કડાઈ એટલે કોણીથી કાંડા સુધીનો નીચલો ભાગ, ઉપરના ભાગને ડેડરિયો કહેવાય અને નીચેના ભાગને કડાઈ કહેવાય. અને કરબ, કરબ એટલે કાંડા અને ટચલી આંગળી વચ્ચેનો જે આ બહારનો ભાગ છે, કાંડાથી ટચલી આંગળી અને એનો જે બહારનો ભાગ એને કરબ કહેવાય. આને ડેડરિયો કહેવાય, આને કડાઈ કહેવાય અને આને કરબ કહેવાય. બોલો, આપણું શરીર છે પણ આપણને આનું જ્ઞાન કોઈ દિવસ હોય નહીં કે આને શું કહેવાય. હાથ કહેવાય આટલી જ ખબર હતી ને, તો આ તો હરિસ્મૃતિ તો બધું બહુ જ્ઞાન કરાવે, આપણા દેહનું જ્ઞાન કરાવે. જો આત્મામાં ના જવું હોય તો દેહનું જ્ઞાન કરાવી દે. કોને શું કહેવાય એ આપણને ખબર ના હોય, પણ આ મોટા સંતોએ એક એક વસ્તુનું એનાલિસિસ કર્યું છે. ડેડરિયો કેવો, કડાઈ કેવી, આપણે બસ હાથ એટલે હાથ, ભગવાનના હાથ ઉપર અટકી જઈએ. પણ સંતોએ કરબ, કાંડાથી આંગળી સુધીનો, ટટલી આંગળી સુધીનો જે આ વચ્ચેનો ભાગ છે એને કરબ કહેવાય. એવો જે છે, જોઈ ગળે મીન મન ગરબ, આમ આમ તમે જોવો એ આમ આકાર, તો આમ માછલી જે છે એ માછલીનો પણ ગર્વ ગરી જાય, માછલીનો પણ ગર્વ ઓગળી જાય, એવો ભગવાનનો એક કરબનો ભાગ છે, એવો ભગવાનનો કડાઈનો ભાગ છે. એવા ભગવાનની મૂર્તિનું જે સ્મરણ કરે છે એને ભગવાન પ્રત્યક્ષની જેમ જ મળે છે. જે ભગવાનના ચિંતવનમાં અખંડ મંડ્યો રહે છે એને ભગવાન પ્રત્યક્ષ મળે છે, એની સાથે બોલે છે, એના સર્વ કાર્ય કરે છે. ભાવનગરના આત્મારામ દરજી હતા, સત્સંગ સંતો થકી થયો છે, સંતો થકી સત્સંગ થયો, સંતો થકી મહારાજની મૂર્તિનું વર્ણન સાંભળ્યું કે મહારાજની મૂર્તિ આવી છે, આવી છે. ફોટો નહોતો, વિડીયો નહોતો, સંતો જે વર્ણન કરતા એ જ આત્મારામે સાંભળ્યું. અને આત્મારામ એ પ્રકારથી નિત્ય ધ્યાન કરતા અને ભજન કરતા થયું એવું. થોડા સમય પછી એ ભાવનગરના આત્મારામ દરજી ભગવાન માટે એક ડગલી બનાવીને ગઢપુર ગયા છે. અંદર હેતના ટેભા મૂકી મૂકીને રોજ મૂર્તિનું 2 કલાક ધ્યાન કરે, અને ધ્યાનમાં ભગવાનનું બધું માપ લે, હાથનું, ખભાનું. ડગલી બનાવી હોય તો માપ તો લેવું પડે ને, એટલે માપ લે એનું. અને એવું માપ કાઢી કાઢીને રોજ પછી ધ્યાનમાંથી બહાર આવે એટલે સૌથી પહેલાં એ ભગવાનની ડગલી બનાવવાનું કામ ચાલુ કરે. એમાં અલગ અલગ પ્રકારનું એવું ભરત ભરે એવી ભાત પાડી ડગલી લઈને મહારાજ પાસે આવ્યા. મહારાજને કે પ્રભુ, હું આત્મારામ ભાવનગરથી આવું છું, સંતો થકી મને સત્સંગ થયો, તમારી ઓળખાણ થઈ, આ તમને ડગલી આપું છું, તમારી માટે આ ડગલીની ભેટ લાવ્યો છું, મારી આવી નાની ભેટ સ્વીકારો. ભગવાને ડગલી પહેરી, ભગવાનને ડગલી બંધ બેસતી આવી ગઈ. એટલે બધાને આશ્ચર્ય થાય કે આત્મારામે ક્યારેય માપ લીધું નથી ને બંધ બેસતી કેવી રીતે આવી ગઈ. એટલે મહારાજે કહ્યું, આત્મારામ તમે તો અમારું કોઈ દી માપ લીધું નથી, તો આ ડગલી કેવી રીતે બંધ બેસતી આવી ગઈ? અને ત્યારે આત્મારામ કે પ્રભુ, તમારા સંતોએ તમારી મૂર્તિનું વર્ણન કર્યું, એ વર્ણનને
મેં બરાબર મારા અંતરમાં ઉતાર્યું અને નિત્ય હું 2 કલાક પ્રભુ તમારી મૂર્તિનું ધ્યાન કરું, એમાં તમારા પ્રત્યક્ષ જેવા દર્શન થાય, અને એ ધ્યાનમાં મેં તમારી ડગલીનું માપ લીધું અને એમાંથી આ ડગલી બનાવી, પણ મારા બહુ મોટા ભાગ્ય કે આ ડગલી તમને બંધ બેસતી આવી ગઈ પ્રભુ। ધ્યાન એટલે ભગવાનને પ્રત્યક્ષ મળવા માટેનું અતિ ઉત્તમ સાધન। ભગવાનને જેનાથી પ્રત્યક્ષ મળી શકાય છે, જેનાથી ભગવાનને પ્રત્યક્ષ અનુભવી શકાય છે, એનું નામ ધ્યાન છે। પણ એ ધ્યાન સુધી પહોંચતા પહેલાં ચિંતન અને સ્મૃતિ કરવાની જો શરૂઆત થાય, એવી આપણને ટેવ પડે, તો આપણે ધ્યાનમાં રહી શકીએ। ધ્યાનમાં ચિત્તની વૃત્તિ અતિ સ્થિર કરીને લગાવવી પડે છે, ત્યારે ધ્યાન થાય છે। અને ધ્યાન પહેલાંનું સ્ટેપ જ સ્મૃતિ છે। આપણે જે માનસી પૂજા કરીએ છીએ એ એક પ્રકારનું નાનું ધ્યાન જ છે। તો એ પ્રકારની પહેલાં સ્મૃતિ રાખવાની ટેવ પડે। ધ્યાન એ બહુ મોટી ને બહુ ઊંચી વાત છે, સ્મૃતિ છે, એની ટેવ પડે તો ધ્યાનમાં પ્રવેશ થઈ શકે। જે પહેલાં 5-10 હજારનો બિઝનેસ કરે એ 5 મિલિયનને 10 મિલિયનનો કરી શકે, પણ સીધો 10 મિલિયનમાં જાય તો એ બિઝનેસના અનુભવ વિના એની અંદર ક્યારેય પણ સફળ ન થઈ શકે। એમ પહેલાં સ્મૃતિનો અભ્યાસ થાય, ચિંતન કરવાનો અભ્યાસ થાય, તો એમાંથી ધ્યાનમાં પ્રવેશ થાય। સ્મૃતિ અને ચિંતનના અભ્યાસ વિના કોઈ ધ્યાન કરવા બેસે તો કાળું અંધારું જ દેખાવાનું છે। સ્મૃતિ અને ચિંતનના અભ્યાસ વિના ધ્યાન કરવા બેસે તો મન ક્યારેય ધ્યાનમાં લાગવાનું જ નથી, બીજે જ જવાનું છે। બરાબર આપણા આત્મા ઉપર આપણે માર્કિંગ કરીએ, જે દિવસે આપણે સવારમાં ઉઠીને સાંજ સુધી વધુમાં વધુ ભગવાનની સ્મૃતિ રાખવા માટેનો પ્રયત્ન કર્યો હશે, એ દિવસની આપણી માનસિક પૂજાઓની ફ્રીક્વન્સી જોજો। એ દિવસની આપણી માનસિક પૂજાઓની ફ્રીક્વન્સી વધારે ભગવાન સાથે સંલગ્ન હશે। અને જે દિવસોમાં આપણે ફક્ત સમય થયો માનસિક કરવાની છે, પણ સવારથી બપોર સુધી કે બપોરથી સાંજ સુધી કોઈ પણ પ્રકારની ભગવાનની સ્મૃતિ કરવા માટેનું અનુસંધાન ન રાખ્યું, તો એ દિવસની માનસિક પૂજાની ફ્રીક્વન્સી જોવી, એની અંદર જેટલું સુખ ઓલામાં હશે એટલું નહીં હોય। આ કેવું છે? આ લોકમાં રહેવાનું છે, આ લોકના કાર્ય કરવાના છે, અને જાતને પરલોકને વિશે રાખવાનો અભ્યાસ કરવાનો છે। આ લોકનું જે કાંઈ જવાબદારીમાં આવતું હોય એ કરવાનું છે, પણ આત્માથી અને મનથી પોતાની જાતને પરલોકની જે સૃષ્ટિ છે એમાં જ વિશેષ રાખવાની છે। ત્યાં રહ્યા થકા એ જે ભગવાનની મૂર્તિરૂપી સૃષ્ટિ એમાં રહ્યા થકા અહીંના કામ જે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની આજ્ઞાથી, મોટાની આજ્ઞાથી જે કરવું ઘટે એ કરવાનું છે, પરંતુ ત્યાં રહેવાના અભ્યાસે સહિત, જેનાથી જ્યારે આ કાર્ય પૂરું થયું એટલે તરત ઓલી સૃષ્ટિમાં જ આપણે આપણું ખેંચાણ હોય એટલે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ। જ્યાં સુધી એ દિવ્ય ભૂમિકામાં આપણું ખેંચાણ નથી, અને કેવળ જ્યારે ક્રિયા કરીએ છીએ ત્યારે ક્રિયારૂપ થઈ જવાય છે, તો જ્યારે આપણે ખરેખર ત્યાં પહોંચવું છે, ત્યાં જવું છે, ત્યાં પ્રવેશવું છે, ત્યારે પ્રવેશતા બહુ કઠણ પડે, ક્યારેય પ્રવેશી ન શકાય। માટે ભગવાનના આપણે બધાય મુમુક્ષુઓએ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા આ બધું સ્મરણ કરવાની ટેવ પાડવી જોઈએ, અને ભગવાનના નામ મંત્ર જપની પણ ટેવ પાડવી જોઈએ, બને એટલી, જેટલું શક્ય બને, જેટલું શક્ય બને, જેટલું શક્ય બને। આજને આજ આપણે એવા ન બની શકીએ, પણ પ્રયત્ન જો આપણો ચાલુ હશે તો એક દિવસ ભગવાન અને મોટાની કૃપાથી આપણે એવા થઈ જઈશું। જે થયા છે એને કોઈક દિવસ પ્રયત્ન કર્યો છે, જે થયેલા છે એને કોઈક દિવસ એવો ઈસક જગાડીને, લગ્ની લગાડીને, અનુસંધાન રાખીને, સાવધાન થઈને અભ્યાસ કર્યો છે, એને જ મળ્યું છે, એને જ મળ્યું છે। માટે કૃપા એટલી કરી દીધી છે, આપણને આટલું બધું સરસ સાહિત્ય દઈ દીધું, આ કૃપા। આત્મારામને કાંઈ સંતોએ એમ નહોતું કહી દીધું, ગુજરાતને મૂર્તિ દઈ દીધી, વર્ણન કર્યું, સત્સંગી કર્યા,
ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું આત્મારામ, બસ પછી એ સ્વરૂપનું ધ્યાન કર્યા કરે, અને ધ્યાન કરતાં કરતાં એને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. માટે ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખતા રાખતા, પછી આત્મારામ બે કલાક ધ્યાન કરે અને કપડું સીવતા હોય ત્યારે સ્મૃતિ ના રાખે તો ધ્યાન ના થાય, કપડું સીવે ત્યારે પણ ભગવાનની સ્મૃતિ રાખતા રાખતા સીવે. એમ આપણે હાલતા ચાલતા જે કોઈ ક્રિયા કરીએ, જે કોઈ ક્રિયા કરીએ, એમાં સ્વામી વાતોમાં જેમ કહે છે, વાતો કરવીને સાંભળવી કાંઈ કઠણ નથી, બે બે ઘડીને વૃત્તિને રૂંધીને ભગવાનમાં રાખવી એ કઠણ છે. કરવીને સાંભળવી કાંઈ કઠણ નથી, પણ બે બે ઘડી વૃત્તિને રૂંધીને ભગવાનમાં રાખવી. પેલો સિંહ છે, પૂજ્યપાદ ગુરુજી આ ઘણી વખત દ્રષ્ટાંત આપે છે, સિંહ છે એ ચાર ડગલા ચાલે છે, પાછું વાળીને જોવે છે, ચાર ડગલા ચાલે છે, પાછું વાળીને જોવે છે. એમ ભગવાનનો ભક્ત એવો છે, આ લોકનું કંઈક કરવું ઘટતું હોય, જેટલું ઓછું કરવું પડે અને જેટલી જવાબદારી ના હોય, અને જેમાં માથું નથી મારવું પડે એવું, જેની જરૂરિયાત નથી, એમાં તો માથું મારે જ નહીં, જોવાય ના જાય શું થાય છે. પરંતુ જે જવાબદારીમાં છે, જે પોતાની ફરજમાં છે, જે હજુ કરવું જરૂરી છે એવું કરવું જોઈએ, પણ ચાર ડગલા હાલીને પાછું વાળીને ભગવાનના ભક્તએ જોયા કરવું જોઈએ કે મૂર્તિ એ જ મારું લક્ષ્ય છે, ભગવાનનું સ્વરૂપ એ જ મારું લક્ષ્ય છે, ભગવાનનું ધામ એ જ મારું લક્ષ્ય છે. પંચાળાના પહેલામાં જે શ્રીજી મહારાજે કહ્યું, વિચારને પામ્યો હોય, એ શબ્દ બહુ અગત્યનો છે. વિચારને પામ્યો હોય, આ વિચારમાં જે મંડ્યો રહે છે, જેનું માઇન્ડ સતત એ વિચારમાં મંડેલું રહે છે કે મારું આ કર્તવ્ય છે, મારું આ કર્તવ્ય છે, એમ જેનું માઇન્ડ મંડેલું રહે છે ભગવાનના સ્વરૂપમાં, એ સ્મૃતિના પાઠ કરી શકે છે, અને સ્મૃતિના પાઠ જે કરી શકે છે એ જ ધ્યાનમાં પ્રવેશી શકે છે. માટે સ્મૃતિ તો રાખવી જોઈએ, બીજું કદાચ ઓછું થાય તો ચાલે, પણ સ્મૃતિ રાખવી એ કાંઈ એટલી કઠણ વસ્તુ નથી કે આપણે અભ્યાસ કરીએ ને ના થાય. કારણ કે શ્રીજી મહારાજે ચોખ્ખી જ વાત કરી, કેદી દાખલો કર્યો ન થયું, આટલું ટૂંકું ટચ ક્વેશ્ચન પૂછીને શ્રીજી મહારાજની વાત કરવાની એ કારણ એટલું જ છે. શ્રીજી મહારાજ કે જેટલી કસર રહે છે એ તમારી આળસ અને પ્રમાદે કરીને રહે છે. શ્રીજી મહારાજે આપણને જેટલી આપણામાં કસર છે ને એમાં મહારાજે જવાબદાર આપણું આળસ અને પ્રમાદને જ ગણાવી છે. મહારાજ તરફથી કોઈ ખોટ નથી. મહારાજ કે દાખલો કરો, ના થાય તો મને કહેજો. કેદી દાખલો કર્યો, આ સત્સંગનો તો એવો પ્રતાપ છે. મહારાજ કે જે સત્સંગમાં વાતો થાય છે ને ધાર્યા વિચાર્યા કરે તો સંકલ્પ રહિત ઉત્થાને રહિત થઈ જાય, એવો તો આ સત્સંગનો પ્રતાપ છે. આમ શ્રીજી મહારાજ કહે છે એ ખોટું હોય જ નહીં, પણ જેટલું કંઈક કસર છે આપણી અંદર એ આપણી પોતાની છે, આપણે ટાળવામાં ગાફલ છે એટલે છે. સ્વામી કહે છે, મહારાજના જે ડેડરીઓ કડાય કરભ, મીનને પણ ગર્વ ઓગળી જાય એવો મહારાજનો કરભ છે. હાથ હથેડી છે રાતી નાથ નિરખ્યા છે, જોઈ રે કાઠરે છે છાતી નાથ નિરખ્યા છે, પાંચે પાંચ આંગળીઓ સારી નાથ નિરખ્યા છે, વેડાવેરા ઉપર વારી નાથ નિરખ્યા છે. મહારાજની બંને હથેળીઓ રાતી છે, એની અંદર જે રેખાઓ છે શ્યામ છે, અને એ રેખાઓને જોવે છે ત્યારે છાતી ઠરી જાય છે. મહારાજના મુખ તો એ ભગવાનના હસ્તની જે રેખાઓ છે ને, એ રેખાઓની અંદર પોતાની વૃત્તિને એની ઉપર ચલાયા કરે છે, પોતાની વૃત્તિથી એ રેખાઓને લૂછ્યા કરે છે, પોતાની વૃત્તિ દ્વારા ભગવાનની એ હસ્ત રેખાઓમાં ફર્યા કરે છે. જેમ કોઈ જંગલમાં ફરતો હોય, જેમ કોઈ હિમાલયમાં ફરતો હોય, જેમ કોઈ પહાડોમાં ફરતો હોય, જેમ કોઈ નદીઓમાં ફરતો હોય, જેમ કોઈ ગુફાઓમાં ફરતો હોય, એમ ભગવાનના મુખ તો ભગવાનની એ નાની નાની હસ્તની જે રેખાઓ છે એમાં પ્રવેશે છે, તો એમાં પ્રવેશેલો મુક્ત યુગો યુગાંતર સુધી એ હસ્તરેખામાંથી નીકળવા સમર્થ થતો નથી. ભગવાનના હસ્તની જે રેખા છે એની એક રેખામાં એક મુક્ત પ્રવેશી ગયો હોય
તો ખબર નહીં એ કેટલા યુગો યુગાંતર અને કેટલા ખરબ યુગ પછી એ રેખામાંથી બહાર નીકળે એટલું સુખ એમાં રહીને ભોગવે છે, એટલું સુખ ભોગવે છે, એટલું ચિત્ત એમાં ચોંટી ગયું છે. કોઈને થાય કે એટલું તો ભગવાનની મૂર્તિમાં એવું તો શું સુખ હશે કે શાસ્ત્રમાં વર્ણન કર્યું કે મોટા પુરુષોએ કીધું એક રોમથી બીજા રોમ સુધી જવા સમર્થ નથી, એટલું તો શું સુખ હશે. એક આ જગતની હડેલી સ્ત્રી, એક આ જગતનો સડેલો પુરુષ, સડેલો એટલે કહું છું કે જેના નાશવંત શરીર છે, જેના શરીરની અંદર પરુ પાચ વિષ્ટા મળ મૂત્ર આદિક જ ભરેલું છે આપણા શરીરોમાં, એ હડેલા શરીર જ છે, ઉપરથી લાગે છે, અંદર તો સડે જ છે. જો સડતું ના હોય તો મરે કેમ, જો સડતું ના હોય તો મરે કેમ, અંદર સડે છે, ખલાસ થાય છે રોજા. એવું જે શરીર છે એવા શરીરની અંદર કોઈને આસક્તિ થઈ હોય તો એના ચિંતવનની અંદર રાતને દિવસ મંડ્યો રહે છે, રાતને દિવસ એના સ્વપ્ન દેખાય છે, રાતને દિવસ. નાશવંત એવા પદાર્થો, નાશવંત એવું ધન, નાશવંત એવા બંગલા, જે બંગલામાં ક્યારેય રહેવાનું નથી એને એકવાર જોયો હોય ને તો એના ચિંતવનની અંદર એનો દિવસ જાય. બોલો, વ્હાઇટ હાઉસમાં આપણે રહેવાનું છે પણ વ્હાઇટ હાઉસને એકવાર જોયું હોય, આપણે આ વ્હાઇટ હાઉસ જ છે ને, જો ને બધું વ્હાઇટ નથી થાંભલ્યો, વ્હાઇટ જ છે ને આપણી થાંભલ્યો, આ વ્હાઇટ હાઉસ આપણું. પણ એ અમેરિકાનું જે વ્હાઇટ હાઉસ કહેવામાં આપણે રહેવાનું છે પણ એકવાર જોયું હોય ને, ચાર બાજુથી જોઈએ તો ચારેય બાજુથી ચિંતવન કરે એનું, ભાઈ જેમાં રહેવું નથી એનું હું ચિંતવન, કદાચ જોયું તો જોયું પછી બોલો, એને હળગાય જ પાર. બાકી જોવા જેવું તો ભગવાનનું સ્વરૂપ છે ને, ભગવાનનું ધામ છે. આપણું વ્હાઇટ હાઉસ કેટલું સરસ, ચિદાકાશ મધ્ય ચિદાકાશ, ભગવાનના અક્ષરધામનું તેજ વ્હાઇટ જ છે ને, એની વચ્ચે આપણું જે વ્હાઇટ હાઉસ છે ત્યાં કોણ ભોગવાનો, ત્યાં તો જે આ મૂર્તિનું ચિંતવન કરે એ પહોંચશે. આ જગતની ગમે એટલો સત્તાધીશ હશે, આ જગતમાં ગમે એટલો સંપત્તિવાન હશે, આ જગતનો સૌથી બુદ્ધિશાળી કહેવાતો હશે, એના હાથમાં પણ જે શ્વેત પ્રકાશ, જે શ્વેત પ્રકાશ મધ્યે અક્ષરધામના તખત પર બેઠેલા મહારાજ એ હાથમાં નથી આવતા, એ રસ્તો આપણને હાથ જડ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ, ભલે બીજું કાંઈ હાથ નથી જડ્યું પણ એ અક્ષરધામનો રસ્તો હાથ જડ્યો છે, એ અક્ષરધામ સુધી લઈ જાય એવા સદગુરુઓ હાથ જડ્યા છે, એ અક્ષરધામ સુધી પહોંચાડે એવા શાસ્ત્રો હાથ જડ્યા છે. ત્યારે ભગવાનના ભક્તોએ આપણે બધાએ એકાંતમાં બેસીને વિચાર કરીને રોજ થોડી 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 આ લોકની આસક્તિ, આ લોક તરફના ખેંચાણ, આ લોકના પ્રલોભનો, આ લોકની આકાંક્ષાઓ ને અપેક્ષાઓ એને રોજ કાપી 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 કાપીને બધા જ એટેચમેન્ટોને તોડવાના છે. મૃત્યુ પહેલાં બધા જ એટેચમેન્ટને તોડવાના છે, રોજ કાપવું પડે છે. આ લોકનું બધું રોજ વિચારથી કાપવું પડે છે, એની કાતર વિચાર છે. ફિઝિકલ રીતે જે કરે મહારાજ કે બહારથી ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો એનો એનો કોઈ રંચ નહીં તો અમારે એનો ખરખરો નહીં, ખરખરો નહીં. વિચારપૂર્વક કાપતા રહેવું પડે, શું મળ્યું આ જગતમાંથી, કોણ શું મળ્યું, કોને મળ્યું, ગમે એટલા સત્તાવાળા હતા હું ગમે એટલી સત્તાઓ મેળવીશ શું મળ્યું. મને 5-25 માણસ બહુ પૂછશે તો જેને પૂછે છે લાખો માણસ પૂછતા હતા, આજે પૂછે છે એનું શું થશે, તમારી નજર સામે જોઈ લો શું થયું. જેને હજારો માણસ જેના નામે જેનો જપ કરે એવા મનુષ્યો આ પૃથ્વી પર થઈ ગયા જેનો જપ કરતા હતા, એનું આજ શું થયું. બસ આટલો વિચાર કરી સત્કાર્યોમાં પ્રવેશવું, સત્કાર્ય કરવામાં વાંધો નથી પરંતુ એ સત્કાર્ય જે છે એની અંદર પણ ભગવાનના સ્વરૂપમાં જેટલું ખેંચાવવું એટલું તો એમાં પણ ન ખેંચાવવું, કરવું કરવું ઘટે એટલું કરવું, કંઈ ખોટું નથી, સારું જ છે. પરંતુ આપણું લક્ષ્ય ભગવાનના સ્વરૂપમાં ચોંટવું એ જ છે. કારણ કે જો એ ના થયું બાકી બધું સારું થયું તો પણ ફરીથી એવું સારું કરવા માટે જ જન્મ ધરવો પડે છે. આપણે તો એવું સારું કરવું છે, એવું સારું કરવું છે કે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને વિશે જોડાઈ જવાય, એવું સારું કરવું છે. પછી એની ઈચ્છાથી જે કરવું ઘટે કરીએ પણ વૃત્તિને આપણે પતિવ્રતા કરવી છે. આ વૃત્તિ બીજે બધે રખડી રખડી એને પોતાનો જે વાસ્તવિક પતિ છે, વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ આગળ આવશે, બહુ સરસ ગ્રંથ છે વૃત્તિ વિવાહ. લગ્ન તો બહુ કર્યા હશે,
તમે બહુ લગ્ન માલ્યા હશે, પણ અમારે નિષ્કુળાનંદ સ્વામીનો જે મંડપ રચશે ને સ્વામી, અને સ્વામી જે કન્યા બતાવશે ને સ્વામી જે વર બતાવશે ને સ્વામી જે ગીતો ગાશે ને સ્વામી જે શ્લોકો બોલશે ને સ્વામી જે જાનને લાવશે ને સ્વામી જે કરશે ને, એવા લગ્ન તો હજુ કોઈ આજ સુધી કર્યા નથી, એવા વૈરાગી પુરુષ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા છે. વૃત્તિ વિવાહ ગ્રંથનો નામ જ છે વૃત્તિ વિવાહ. સ્વામી એવું કર્યું કે જાણે લોકની અંદર તમે કરેલું હોય ને જોવા મળે, ને મોયરું રચાશે, વર આવશે, કન્યા આવશે, લગ્ન થશે, સૂટ બૂટ પહેરીને આવજો વૃત્તિ વિવાહ આવે ત્યારે, હા કપડાં હારા પહેરજો, પણ કયા કપડાં? વિચારરૂપી કપડાં. કયા કપડાં? ભગવાનના ધામને મેળવવું છે એ કપડાં, એવા કપડાં, વિચારોથી એવા કપડાં પહેરીને સાંભળશો તો બહુ મજા આવશે જ્યારે આવશે ત્યારે. આમાં તો રસ જ રસ ભર્યો છે. આ મોટા પુરુષોએ આખું પોતાનું હૃદય નીચો વિનામાં નાખ્યું છે, રસ જ રસ છે. ગમે તે બાજુથી ખાઈએ ગળ્યું 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 લાગે એવું છે. ભગવાનની પાંચે પાંચ આંગળીઓ બહુ સુંદર છે. વેઢા વીરા ઉપર વારી, વેઢા વેઢા તો આપણે આમ ગણતા હોય એટલે બધાને ખબર પડે, પણ જે એ બે વેઢા વચ્ચેનો ભાગ છે ને, રેખાઓ જે દેખાય છે એને વીરા, એને વીરા કહેવાય. એ બે વેઢા વચ્ચેનો જે ભાગ એને વીરા કહેવાય. સ્વામી કે વેઢાને વીરાને જોઈને મારું મન લોભાયું છે. ટસુ ટેરવા છે રાતા નાથ નિરખ્યા છે, નથી કહીએ મેં કેવાતા નાથ નિરખ્યા છે, નખલાલ મની શમસારા નાથ નિરખ્યા છે, તે તો મને લાગે પ્યારા નાથ નિરખ્યા છે. ટસુ ટેરવા, જે આ આંગળીના ટેરવા છે એ રાતા છે, નથી કે કહીએ મેં કહેવાતા, સ્વામી કે મારાથી કહેવાતા નથી. અને ભગવાનના જે નખ છે લાલ મણી જેવા તેજસ્વી શોભે છે, ભગવાનની હથેળી લાલ છે, ભગવાનના ટેરવાય લાલ છે, ભગવાનના નખ પણ લાલ છે, પણ દરેકની અંદર દરેકનો વિભાગ થાય ને એવું સુંદર, દરેકની અંદર એવી રચના, બધી બાજુ ખેંચાઈએ અને દરેકનો વિભાગ થાય, નહીં તો બધું લાલ લાલ હોય તો કેમ વિભાગ થાય. પણ એ અહીં બધું રક્ત છે, પણ રક્ત હોવા છતાં પણ એની સુંદરતા બધાયની અલગ અલગ છે, બધાયની અનુભૂતિ અલગ અલગ છે, એવું ભગવાનની અંદર એક અચરજકારી ભગવાનના સ્વરૂપને વિશે એવો ગુણ રહેલો છે. તીખા અગ્રને તેજસ્વી નાથ નિરખ્યા છે, જોઈ જેવમાં ગયા વસી નાથ નિરખ્યા છે. નખ કેવા છે તો કે તીખા, તીખા એટલે તીક્ષ્ણ, અને અગ્ર એ અગ્રભાગની અંદર તીક્ષ્ણ છે અને તેજસ્વી છે. જીવની અંદર એ બસ એ નખ મણીઓનું ધ્યાન કરીએ, જેમ પગની આંગળીઓ છે એ મણીની હારમાળા દેખાતી, એમ ભગવાનના હસ્તના જે નખ છે એ નખની જે આખી લાલ મણી જેવી આખી હારમાળાઓ એને જોવે, એની અંદર ચિત્ત પરોવે, વૃત્તિ બીજે જાય નહીં. એમાંથી છૂટતી અનંત કિરણો, એ નખમાંથી છૂટતી અનંત કિરણો, એ કિરણોનો એક કિરણની અંદર કોઈ મુક્ત પ્રવેશી જાય, એક નખમાંથી નીકળતા અનંત કિરણોના એક કિરણની અંદર કોઈ મુક્ત જો પ્રવેશ્યા હોય, તો જેવી રીતે કરોડિયાના ઝાડાની અંદર કોઈ જંતુ જેમ ફસાઈ જાય, એમ ભગવાનના નખ એક નખમાંથી નીકળતા અનંત કિરણોના એક કિરણમાં જે મુક્ત ફસાઈ જાય, એ કિરણની બહાર નીકળવા માટે સમર્થ થતો નથી, એટલું સુખ એક કિરણની અંદરથી આવે છે, એવી ભગવાનની નખમણીઓ છે. રોજ રોજ આવો વિચાર કરી, રોજ રોજ આ પ્રકારની સ્મૃતિ રાખીશું, એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, દસ દિવસ, મહિનો, બે મહિના, છ મહિના અભ્યાસ કરીશું ને, જીવ જુદી રીતનો થઈ જશે, વિચારો જુદી રીતના થઈ જશે, હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જશે. આ લોકમાં સુધરશે એનો બહુ આનંદ નહીં થાય, બગડશે એનો શોક નહીં થાય. આ લોકમાં નિંદા થશે તો બહુ કરમાઈ નહીં જઈએ, અને કંઈ વખાણ થશે તો હરખાઈ નહીં જઈએ. આ લોકમાં સંપત્તિ મળશે તો બહુ પૃથ્વીથી અધર નહીં આલીએ, અને વિપત્તિ આવશે તો પાતાળમાં નહીં જતા રહીએ. ધીરે 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 કચરો ને કંચને સમાન થતું જશે, એવું શ્રીજી મહારાજનું વરદાન, અને શ્રીજી મહારાજનો પોતે મનુષ્ય આકારે અહીં હતા ત્યારનો અનુભવ બોલે છે. મહારાજ મધ્યના તેરમામાં કે
અમારે બધું સમાન છે એની પાછળનું કારણ આટલું જ છે કે સદાય અમારી વૃત્તિઓ હૃદય આકાશને વિશે રહે છે, અને હૃદય આકાશને વિશે જે તેજ છે, તેજને મધ્ય મૂર્તિ છે, મૂર્તિની આસપાસ અનંત મુક્તો બેઠા છે, એક નજરે એને જોવે છે, એ સભાને જોવા માત્રથી બધું સમાન થઈ જાય છે, સમાન થઈ જાય છે. આ આખો વિષય વાચ્યાર્થ નથી, આ આખો વિષય બુદ્ધિથી વિચારાય એવો પણ નથી, આ વિષયની કલ્પના થાય પણ એવી પણ નથી. આ વિષયનો કેવળ અનુભવના રસ્તે ચાલવાથી જે કાંઈ અનુભૂતિ થાય એને અનુભવીને એનું સુખ લેવું, એવો આ વિષય છે. મૂર્તિનો વિષય આખો એવો છે. બીજા બધા વિષયોના વિચારો આપી શકાય છે, બીજા બધા વિષયોનો વિચાર કરી શકાય છે, એની ઇમેજો કરી શકાય છે. મૂર્તિનો વિષય આખો નોખો છે. અનુભવમાં જ આપણે ઘરવું પડે, એ રસ્તે જ ચાલવું પડે, તો જ આપણને એની અનુભૂતિ થાય એવો વિષય છે. કોઈની નિષ્ઠા આપણે જોઈ શકીએ, કોઈનો વિશ્વાસ આપણે જોઈ શકીએ, કોઈનું સમર્પણ આપણે જોઈ શકીએ એટલે એની ઇમેજ થઈ શકે, સમજી શકાય. પણ મૂર્તિનું જે સુખ છે ને, એ કોઈને જે આવે છે ને, ત્યાં આપણે આપણે બધા કેમેરો છે, વિડીયો કેમેરો, ફોટો કેમેરો છે, એક્સરે મશીનો નથી, આપણે MRI નથી. અને ધ્યાનનો વિષય છે, MRI મશીનનો વિષય છે. એટલે એ જે છે એ એવી સ્થિતિને પામેલો છે, એ જ બીજાની સ્થિતિને જોઈ શકે. નીલકંઠવરની મુક્તાનંદ સ્વામી દ્વારા રામાનંદ સ્વામીને જોઈ શકે, કારણ કે બે MRI મશીન જેવા. એટલે નિષ્ઠા છે, વિશ્વાસ છે, સમર્પણ છે. કોઈને દ્રઢતા હોય સત્સંગની, કોઈનું સત્સંગ માટે જે કંઈ અંગ હોય, મર્યાદાનું અંગ હોય, બીજા અંગ હોય, એ બધાય અંગના દર્શન થઈ શકે છે, ઇમેજ થઈ શકે છે, બુદ્ધિથી સમજી શકાય છે, વિચારી શકાય છે. મૂર્તિ છે એ ફક્ત અનુભવી શકાય છે, અનુભવી શકાય છે. જેને અનુભવાય છે એને જોતાં પણ ખબર નથી પડતી કે આને મૂર્તિની અંદર આટલી બધી રસબસ ને આટલી મૂર્તિમાં આવું સુખ હશે, આવું હશે, આવું હશે. કારણ કે વર્ણન આ જે મોટા પુરુષોએ કર્યું છે એ તો હજુ એને જેવું અનુભવ્યું છે એવું નથી લખાણું, એવું નથી લખાણું. આ તો હજુ આપણને સમજી શકીએ એવી સ્થૂળ ભાષામાં લખાણું છે. અનુભવ એ આનો આખો જુદો છે. માટે એ અનુભવના રસ્તે આપણે ચાલવા માટે તલપાપડ જેટલા થઈ એ ભગવાનની કૃપાથી આપણને એવું થશે. પણ મોટાનો મત આવો દેખાય છે, આવો આપણને વાતો દ્વારા પણ ખ્યાલ આવે છે. કંઠ કંબુ સમ અવલ નાથ નિરખ્યા છે, તેના ખાડા વચ્ચે તલ નાથ નિરખ્યા છે, ગરુરૂપાળું છે ઘનો નાથ નિરખ્યા છે, રૂડ સુંદર શોયા મનો નાથ નિરખ્યા છે, દાઢી દેખી દિલડું ઠર્યું નાથ નિરખ્યા છે, જોય વેસય સુખ વેસર્યું નાથ નિરખ્યા છે, એવી ચીબુ કે ચિત ચોટે નાથ નિરખ્યા છે, મન માન્યું મનોહર કોટે નાથ નિરખ્યા છે. કંઠ છે એ જાણે શંખ સમાન હોય એવો ભગવાનનો કંઠ છે. એ કંઠની અંદર જે ખાડો છે એની વચ્ચે એક તલ છે, એ તલની પાસે જ એક પાછો નાનો તિલ છે. ગળું બહુ ભગવાનનું રૂપાળું લાગે છે, સોયામનું લાગે છે. ભગવાનની જે દાઢી છે એ જોઈને સ્વામી કે મારું દિલડું ઠરી જાય છે. ભગવાનની દાઢીને પાસે એક પાછો તિલ છે, ભગવાનની દાઢીને કોઈ જોવે તો સ્વામી કે વિષય સુખ વિસર્યું, ભગવાનની દાઢીને જોતા વિષયનું સુખ વિસરી જાય, એવી ભગવાનની સુંદર દાઢી છે. આ ભાગ જે ભગવાનનો છે દાઢીનો, અહીં આગળ સેજ ખાડો પડે છે અને સાથે ભગવાનને ત્યાં તિલ છે, એટલી સુંદર એ ભગવાનની દાઢી શોભે છે. આપણા પીવડા ઘનશ્યામ મહારાજ જો, હરિકૃષ્ણ મહારાજ જો, એની દાઢી એવી શોભે છે. ચીબુક કે ચિત ચોટે, દાઢીની ઉપરનો જે ભાગ છે એને ચીબુક કહેવાય, આ ભાગ જે છે એને ચીબુક કહેવાય. અને એ જે છે એટલો સરસ શોભે છે, મન માન્યું મનોહર કોટે સ્વામી કે ડોક ડોક કોટે, એટલે ડોકે, આ જે ડોકવાળો ભાગ છે ત્યાં મારું મન એમાં ગૂંચવાયેલું રહે છે. અધર પરવાડા સમપેખી નાથ નિરખ્યા છે, પરવાડા એટલે એવા લાલ મની આવે છે, પરવાડા.
દિલડું રીજ્યું તેને દેખી નાથ નિરખ્યા છે. અધર પરવાળા, અધર પરવાળા એટલે લાલ મણી જેવા, અધર એટલે ઓઠ ભગવાનના, એવા લાલ મણી જેવા ભગવાનના હોઠ શોભે છે. એને જોઈને સ્વામી કે મારું દિલડું રીજી ગયું, મારા દિલની અંદર આનંદ આનંદ થઈ ગયો. હે તે બરે વાણી હોઠે નાથ નિરખ્યા છે, સુની બીજે મન ન ગોઠે નાથ નિરખ્યા છે. ભગવાન જ્યારે બોલતા હોય એ હોઠમાંથી ભગવાનની મીઠી વાણી સાંભળતા હોઈએ ત્યારે ભગવાનના એ દર્શન કરવાનો સ્વામી કે બહુ આનંદ આવે છે. બીજે મન ક્યાંય જતું જ નથી, જે ભગવાનના હોઠને જોવે છે એને જગતમાં ક્યાંય બીજે વૃત્તિ જાય નહીં, એવા ભગવાનના સુંદર હોઠ છે. પીવડા ઘનશ્યામ મહારાજના હોઠ જો કેટલા સરસ છે. ધ્યાન તો એનું કરવાનું છે, વૃત્તિ એમાં ચોંટાડવાની છે. દેખી દાંત તની આવડ્યું નાથ નિરખ્યા છે, કહીએ કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે. ભગવાનના દાંત કેવા છે તો કે આવડ્યું, આખી જે દાંતની પંક્તિ છે ને એને દાંતની આવડ્યું કહેવાય, આખા દાંતની લાઈન છે ને એને દાંતની આવડ્યું કહેવાય. કેવી શોભે છે તો કે કહીએ કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે. જેવી રીતે મોગરાના ફૂલ હોય અને એની કળીઓ હોય એવા ભગવાનના દાંત છે. ભગવાનના હોઠ લાલ છે અને ભગવાનના દાંત મોગરાની કળીઓ જેવા છે. બસ આ બેનું જ ખાલી કોઈ વૃત્તિ લગાડીને ધ્યાન કરે તો પણ એમાં વૃત્તિ લાગે, એ વૃત્તિ મુક્તો જ્યારે એમાં પરોવાય છે ત્યારે યુગો યુગાંતર સુધી ભગવાન મંદ મંદ હાસ કરતા હોય, એ હોઠ ભગવાનના ખુલતા હોય અને અંદર ભગવાનના દાંતના દર્શન થાય ને ત્યારે મુક્તો એવા તલપાપડ થાય, સંતો એવા તલપાપડ થાય કે મહારાજ હજુ આખું મોઢું ખોલે. મહારાજની 32-32 એ કુંદ કડીના, ભગવાનની 32-32 એ દંત પંક્તિના દર્શન થાય એના માટે સંતો પોતાની વૃત્તિને વધારે અંદર લઈ જાય ત્યારે મહારાજ એવું રમાડે, થોડાક હોઠ ખોલે, આગલી દંત પંક્તિ બતાવે, પાછા બંધ કરી દે અને ભગવાન પાછા ફરીથી થોડાક દાંત બતાવે, ફરીથી બંધ કરી દે, એટલે મુક્તો ને સંતો એ બાજુનું ખેંચાણ એનું વધતું જ રહે, વધતું જ રહે, વધતું જ રહે. અને જ્યારે ભગવાન અતિશય દયા કરે અને મહારાજને એમ થાય કે આ મારામાં જ મસ્ત છે અને આને મને મારા દંતના દર્શન કરવા માટે આટલા બધા તલપે છે, અને ત્યારે ભગવાન આખું મોઢું ખોલી દે અને ત્યારે મુક્તો રાજી રાજી થઈ પોતાની વૃત્તિઓને મહારાજની દંત પંક્તિમાં પરોવી દે. આવું તો એ મુક્તો અને મહારાજ વચ્ચેની રોજની રમતો છે, ક્ષણે ક્ષણની રમતો છે, પળે પળની રમતો છે, એક સેકન્ડના કરોડમાં ભાગની અંદર એ મુક્તોની રમત મહારાજની સાથે આવી થાય છે. જે દિવસ મારીને તમારી એવી થશે ત્યારે આપણે બધી જ આધ્યાત્મિક માર્ગનો અંત આવ્યો, ત્યારે આપણા જન્મ મરણનો અંત આવ્યો, ત્યારે આપણે તમામ જે સાધનો કર્યા એનો અંત આવ્યો, અને ત્યારે આપણે જે જગ્યાએ જઈને ઠરવું છે ને જે જગ્યાએ સ્થિર થઈને બેસવું છે ત્યાં પહોંચ્યા કહેવાય. રૂડા રૂપાળા રસ ભર્યા નાથ નિરખ્યા છે, સારા સુવરને સાંકળિયા નાથ નિરખ્યા છે. ભગવાનના દાંત સોનાના તારથી બંધાવેલા હતા. ભગવાનને દાંત જ્યારે હલી ગયા હતા ને ત્યારે પડાવ્યા ને પછી સોનાના તારથી એ ભગવાનના દાંત બંધાવ્યા હતા. સ્વામી કે એ મેં જોયા છે. આવી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. સ્વામી આપણને મહારાજના મુખારવિંદ સુધી, મહારાજના ઓષ્ઠ અને મહારાજની દંત પંક્તિ સુધી આપણને પહોંચાડ્યા છે. આગળની મૂર્તિમાં સ્વામી આપણને આગળ પ્રવેશ કરાવશે. 30 કડી અહીં પૂર્ણ થઈ છે ઘનશ્યામમાં.